डिसेम्बर 2021 ना दिवसे જ્યારે આપણે સૌ આપણી માતૃભૂમિ કહીએ, કર્મભૂમિ કહીએ, યજ્ઞભૂમિ કહીએ, ત્યારે સૌ આજે આપણે અહીંયા આગળ તુલસી પાર્ટી પ્લોટમાં જિગ્નેશ દાદાના આશીર્વાદ લેવા અને એમના સાનિધ્યમાં જ્યારે ભેગા થયા છે ત્યારે સૌ પ્રથમ તો અમારા ટાંક પરિવાર વતી આપ સૌને જય જિનેન્દ્ર, જય આપા ગીગા, જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે સહ પ્રણામ સ્વીકાર કરજો. અહીંયા આગળ ઉપસ્થિત સૌ રાજકીય મહાનુભવો, વડીલો, અલગ અલગ સામાજિક ક્ષેત્રના સૌ વડીલો, ભાઈઓ બહેનો, યુવાનો, સૌ કાર્યકરો અને અહીંયા આગળ ઉપસ્થિત સૌ સાધુ સમાજના અગ્રણીઓને અમારા કોટી કોટી વંદન. વજુભાઈએ અમને આજે અહીંયા આગળ આવવા માટેનું આમંત્રણ આપ્યું અને બે દિવસ પહેલા જ કીધું કે આજે જિગ્નેશ દાદાનો એક સરસ મજાનો સંકલ્પ આપણી આ ભૂમિ માટે થઈ રહ્યો છે, તો તમે પણ એમાં સાથે જોડાઓ અને એ બદલ જિગ્નેશ દાદાનો અને વજુભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આપ સૌ જાણો છો અમરેલી અમારી ભરતની જન્મભૂમિ છે, અમારી કર્મભૂમિ તો વાપી અને દમણ છે, પણ અહીંયાની સાથે અમે હંમેશા સંકળાયેલા હોઈએ છીએ અને આજે આ સરસ મજાનો અવસર મળ્યો છે તો આજે બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે, માટે દાદા આપનો જે સંકલ્પ છે એની માટે હું બહેનો વતી બાહિંદ્રી લઉં છું. કારણ કે જ્યારે આજે આપણે બહેનોને 50% આરક્ષણ સર્વ જગ્યાએ મળ્યું છે તો ત્યારે આજે અમારી પણ એવી ફરજ બને છે કે જ્યારે સમાજ માટે અને આપની આવનારી પેઢી માટે જ્યારે આવા સરસ મજાના સંકલ્પો આપ સૌ દ્વારા લેવાતા હોય તો અમારી પણ ફરજમાં આવે છે, માટે બહેનો વતી આજે હું એવું કહીશ કે તન મન ધનથી અમે સદાય અમારી યથાશક્તિથી આપ સાથે જોડાયેલા હશું ને કદાચ સૌ બહેનો મારી સાથે આ વાત માટે સહમત પણ થશે. આજે બપોરે જ જિગ્નેશ દાદા સાથે વાત થતી હતી ત્યારે એમણે કીધું કે 11 અને 12 ધોરણ માટે આપણે આ સરસ મજાનું સંકુલ બનાવવા જઈ રહ્યા છીએ, ત્યારે મને ખૂબ જ ગમ્યું. કારણ કે આપણે જ્યારે અલગ અલગ સમાજમાં આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે પણ સમાજની વાત આવે, શિક્ષણની વાત આવે, ત્યારે હંમેશા આપણે એવું કહેતા હોઈએ છીએ કે આપણે શિક્ષણ માટે કંઈક કરવું જોઈએ, આરોગ્ય માટે કંઈક કરવું જોઈએ, આવનારી પેઢી માટે કરવું જોઈએ. આપણે સૌ સ્કૂલ અને શિક્ષણ માટેની વાતો કરતા હોઈએ છીએ, 1 થી 10 ધોરણના સ્કૂલ બનાવવાની હંમેશા આપણે વાતો કરતા હોઈએ છીએ. પણ મેં દાદાને ત્યારે જ કીધું કે તમે જે આ સંકલ્પ કર્યો કે 11 અને 12 માટે આ શિક્ષણ સંસ્થા બનાવે એ ખૂબ જ સારું છે. કારણ કે આજે અલગ અલગ ગવર્નમેન્ટની અલગ અલગ યોજનાઓથી 1 થી 10 ધોરણ સુધી તો આપણને શિક્ષણ મળી રહે છે, એ ભણાવવું થોડુંક સહેલું છે, પણ જ્યારે આવનારું ભવિષ્ય, આવનારી પેઢી માટે, પછી એ દીકરા હોય કે દીકરી હોય, જ્યારે એને જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ આવે છે ત્યારે જે શિક્ષણની ખાસ જરૂરત છે એ 11 અને 12 ધોરણની છે. માટે 11 અને 12 ધોરણ માટે જે આ વિનામૂલ્ય શિક્ષણનું આપે બીડું ઉપાડ્યું છે એ માટે આપણા સૌની ફરજ થાય છે કે આપણા દેશની, આપણા આવનારી પેઢીના ભવિષ્ય માટે આપણે સૌ યથાશક્તિ તન મન ધનથી આમાં જોડાઈએ. તો ફરીથી આપ સૌ આજે જે અહીંયા આગળ આવ્યા છો અને આપણે સૌએ જે એમની સાથે સંકલ્પ કર્યો છે, આ સરસ મજાનો સંકલ્પ સિદ્ધ થાય અને આવનારા દિવસોમાં આપણી પેઢી વધારે શિક્ષિત બને, દીક્ષિત બને, વ્યસનમુક્ત બને એ જ અભ્યર્થના સાથે આપણે સૌ આગળ વધીએ. દાદાએ બીજી પણ એક સરસ વાત કરી કે 2 વર્ષ સુધી આમાં શિક્ષણ આપવામાં આવશે અને 2 દિવસમાં કદાચ આશરે 700 દિવસ આવે. દાદાએ કીધું કે ભાગવત ગીતાના 700 શ્લોક છે અને રોજનો 1 શ્લોક શીખવાડવામાં આવશે, માટે આપણે જ વિચારી શકીએ કે આજના સમયમાં યુવાનોને જે જરૂરત છે કે આજે આપણી સંસ્કૃતિ જે ભૂલાતી જાય છે એ ફરીથી યાદ રહે અને એ સંસ્કૃતિ કદાચ આપણે ફક્ત સંસ્કૃતના શ્લોક નથી પણ એ હરેક શ્લોકમાં આપણે જીવન કેવી રીતે જીવવું જોઈએ એ છુપાયેલું છે, તો એ આપણા બાળકોમાં સિંચન કરવાનું કામ આ સંસ્થા દ્વારા કરવામાં આવશે, માટે આ સંસ્થાના આપણે આ ભૂમિ વતી ઋણી છીએ અને ઋણ ચૂકવવાનો
સમય આજે જ્યારે આવ્યો છે તો આપણે સૌ દાદાને ભેગા મળીને બાહેંદ્રી આપીએ કે આપણે જે સંકલ્પ લીધો છે, આપનો જે આ સંકલ્પ છે, કે પરેશભાઈએ કીધું કે આ હવે તમારો સંકલ્પ નથી પણ આ અમરેલીનો સંકલ્પ છે, તો આપણે સૌ સાથે મળી અને આ સંકલ્પ ઉપાડી લઈએ અને જ્યાં જ્યાં જેવી જેવી રીતે જે જે સમયે જરૂરત પડે આપણે સૌ બધા જ મતભેદો અને મનભેદો ભૂલીને સાથે મળી અને આપણા આવનારા ભવિષ્ય માટે કંઈક કરીને જઈએ. કારણ કે જ્યારે આપણને આપણે જન્મ લીધો છે અને આપણી માતૃભૂમિએ જ્યારે આપણને સૌને આટલું બધું આપ્યું છે, આપણે અલગ અલગ વિસ્તારોમાં જઈ અને વ્યવસાય કરી અને ખૂબ ધન કમાયા હશું, ખૂબ નામના કમાયા હશે, સેવાઓ પણ ઘણી કરી હશે, પણ આ અવસર આપણને આપણી માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે મળ્યું છે, તો આનો સંકલ્પ આપણે સૌ ઉપાડી લઈ અને સરસ મજાના ભવિષ્યનું નિર્માણ કરીએ એ જ અભ્યર્થના સાથે ફરીથી દાદાના ચરણોમાં ખૂબ ખૂબ વંદન અને આપ સૌ વડીલોના ચરણોમાં પણ ખૂબ ખૂબ વંદન સાથે જય શ્રી કૃષ્ણ, જય આપા ગીગા, જય જીનેન્દ્ર, રાધે રાધે.